આજ રોજ તારીખ 3/7/2021 ના રોજ કુમાર પે સેન્ટર શાળા કુકાવા મોટી ખાતે પ્રધાનમંત્રી ગરીબ અન્ન યોજના અંતર્ગત અન્નોત્સવ સૌને અન્ન સૌને પોષણ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં પધારેલ જિલ્લા પ્રમુખ શ્રીના પ્રતિનિધિ શ્રી જલ્પેશભાઈ મોવલિયા તથા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીના પ્રતિનિધિ વસંતભાઈ સુરઠિયા તથા તાલુકા ભાજપ પ્રમુખ કુકાવાવ ગોપાલભાઈ અંટાળા તથા રાષ્ટ્રીય શક્તિ એકતા મંચ કુકાવાવ તાલુકા પ્રમુખ શ્રી સંજયભાઈ સુખડિયા તથા કુકાવાવ સરપંચ શ્રી સુભાષભાઈ સુખડિયાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ આ યોજના અંતર્ગત વિનુભાઈ સોની, કિશોરભાઈ ગોસ્વામી અને ભૂપેન્દ્રભાઈ વાળા કુકાવાવ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ અરવિંદભાઈ સોની, રજની પટેલે પણ વિવિધ લાભકારીઓની વાત કરી, જેનો લાભ આવેલા લાભાર્થીઓએ લીધેલો. કાર્યક્રમમાં બાઇસેક દ્વારા મુખ્યમંત્રી શ્રી તથા પ્રધાનમંત્રી શ્રી આપેલ વિવિધ યોજનાની જાણકારી તથા વન નેશન વન રેશન કાર્ડની યોજના વિશે વિસ્તૃત માહિતીનો લાભ આપેલ. મહાનુભાવો દ્વારા સરકાર શ્રી તરફથી આપવામાં આવેલ કેરી બેગમાં અનાજ વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમને સફળ બનાવવામાં પેલ સેન્ટ્રલ શાળાના આચાર્ય શ્રી ઢોલરિયા સાહેબ તથા શિક્ષક શ્રી રમેશભાઈ પટોળિયા તથા શ્રી ભરતભાઈ વઘાસિયા તથા શિવરાજભાઈ ઘાગર તથા વૈભવભાઈ જોશી તથા મામલતદાર કચેરી શ્રી સર્કલ ઓફિસર થી વાઘેલા સાહેબ તથા ગામના તલાટીકમ મંત્રી સાહેબ શ્રી પટેલ સાહેબ તથા સ્ટાફે જહેમત ઉઠાવેલ હતી. બ્યુરો રિપોર્ટ, રસિક વેગડા, મોટી કુકાવાવ. આજ રોજ મોટી કુકાવાવ ગામે જે આપણા મુખ્યમંત્રી શ્રી યશસ્વીએ 5 વર્ષ સરકારમાં પૂર્ણ કર્યા, જેના ભાગરૂપે 9 દિવસના કાર્યક્રમો ઉજવવામાં આવે છે, જેમાં આજ કુકાવાવ મુકામે અન્ન યોજનાનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. જે કાર્યક્રમમાં અમારા જિલ્લા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ જલ્પેશભાઈ, અમારા તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ વસંતભાઈ, અમારા સંજયભાઈ સુખડિયા, મામલતદાર કચેરીમાંથી અમે વાઘેલા સાહેબ, વિનુભાઈ સોની, કિશોરભાઈ ગોસાઈ, પટોળિયાભાઈ, અમારે ટીમના અશોકભાઈ, ઢોલરિયા સાહેબ તેમજ ગામમાંથી પધારેલ સર્વે લાભાર્થીઓ સરકારની આ યોજનાનો વધુમાં વધુ લાભ લે એવી મારે આ સર્વને વિનંતી કરવાની છે. ને આ સરકારે આપણે જોઈ તો કોરોના દરમિયાનય ગરીબ માણસોને 8-9 મહિના મફત અનાજ આપેલું હોય, એ દરમિયાન એ સિવાય પૈસા ખાતામાં પૈસા પણ નાખેલા હોય, જેથી કરી અને આવી સરકારની સારી કામગીરી હોય જેના ભાગરૂપે આજે આ કાર્યક્રમ યોજાયો છે. એ કાર્યક્રમમાં અમે સર્વ હાજરી આપી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. બસ આ તકે આજે મારે એટલું જ કહેવું છે.